નગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોના ડ્રાઈવર અને કન્ડક્ટર પગારના મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે. તમામ કર્મચારીઓએ મગોબ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હંમેશા વિવાદોમાં રહેતી સુરત સિટી બસ સર્વિસમાં કર્મચારીના પગાર મુદ્દે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મગોબ ડેપો ખાતે સિટી બસના ડ્રાઈવરો અને કન્ડક્ટરો દ્વારા હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પણ 8 કલાકના બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોડતા કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. સવારથી સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા સેંકડો બસોના પેંડા થંભી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી. ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે, હડતાલ ક્યારે પૂરી થશે એ જોવું રહ્યું. હું અહીંયા મોગબ ડેપો ગ્રીન છેલ્લી બસો અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ હંછા એમાં હું નોકરી કરું છું. અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ. અમારે એક ડ્રાઈવર ફૂલ પાડે એક્સિડન્ટ થયો, એનો 4 મહિના પૂરા થવા આવ્યા 23 તારીખે. હજુ ડ્રાઈવરને કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી. હવે ઘરના લોકો આવ જાવ કરે છે, આવ જાવ કરે છે. આ લોકો રોજના ધક્કા ખવડાવે. અમારી માંગણી એ જ છે, ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે અને પગાર પછી મોકરી જાય. મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ. ઓવરલોડ ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે, દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના જ નામ પર આવે છે. આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ.